બેસી ગયો છે, પણ તમે સાંભળી શકો છો. ખાસ ગોડ ગોડ પ્રભુનો આભાર માનીએ, પ્રભુ આપણને એની આરાધના કરવા માટે જીવતા રાખ્યા છે. એટલા માટે આપણને જીવન મળે છે કે આપણે એની આરાધના કરીએ. આપણે ખ્રિસ્તી તરીકે બહુ બધા વાનાઓની અપેક્ષા રાખીએ છીએ. બહુ બધું ઈચ્છા છે કે મને સફળતા મળે, આ સોડું મળે, અને આશીર્વાદ પામવા માટે આપણે રાહ પણ જોઈએ છીએ. ખ્રિસ્તી તરીકે બે પ્રકારના ખ્રિસ્તી હોય છે, જે લોકો ઇન્સ્ટન્ટ વાળા હોય છે, તાત્કાલિક મળી જાય એને પેન્ટિકોસ્ટલ કહેવાય છે, અને જે લોકો મરણ સુધી રાહ જોવે છે એ લોકો બાઇબલના ખ્રિસ્તી છે. પ્રેઝ ગોડ. જે ધીરજમાં માને છે, ચમત્કારમાં આપણે માનીએ છીએ. ચમત્કાર એટલે ઇન્સ્ટન્ટ માનીએ છીએ, ચમત્કાર એટલે તરત થઈ જવું. દેવે દુનિયા બનાવી, દેવ બોલ્યો અને સૃષ્ટિ થઈ. પ્રભુ કીધું અજવાળું થાવ અને અજવાળું કદાચ તમને નહીં માનો, અજવાળું થતા 4000 વર્ષ લાગ્યા. દેવે લખ્યું કે કુંવા એને દીકરો થશે, અને તમે શું માનો છો ચમત્કાર તાત્કાલિક થઈ ગયો? ના, 700 વર્ષ પછી ચમત્કાર થયો. પ્રેસ્ગો. પણ આપણે ચમત્કાર એટલે તરત જ જોઈએ, આમ થવું જોઈએ, પેલા જેનું પહેલું બંધ જીવન બદલાઈ જવું જોઈએ. દારૂ તો તાત્કાલિક આમ પ્રાર્થના કરો, પેલા પડી જાય, ઉભો થાય, ફટકે બંધ થઈ જાય. આપણે ચમત્કાર ખ્રિસ્તી તરીકે માનીએ છીએ. આપણે રાહ જોવામાં નથી માનતા. જેવું પેલું કહેવાય છે ને, ચટપટની શું છે, અને પ્યાટ પટ પટ કહીને બ્યા, અને ફટ કહીને બાળકને સટ કહીને છુટકાને છુટકારો ને ફટાફટ બધું. આપણે એટલે ચમત્કાર કહે છે. જો થઈ ગયું ને 24 તારીખ આયા નહીં, આયા નહીં, આયા છે, કઈ ગયા આપણે એટલે બહુ જલ્દી હોય મારા ભાઈ. આપણા ત્યાં ભાઈ ભાઈ છે, ભાઈ છે 6 મહિના બાદ જોઈએ. અમુક લોકો પ્રેમમાં બહુ બધો પ્રેમ કરે, ફટાફટ પ્રેમ. મને મારા પ્રેમને તો 8 વર્ષ થયા, 8 વર્ષ પછી લગ્ન કર્યું. આપણે એમ ઈચ્છતા હોય સાહેબ જલ્દી કરાય તો ફટાફટ કરાય. આપણે ખ્રિસ્તી તરીકે રાહ જોઈએ છે. રાહ કોણ કોણ જોવે છે એના વિશે જરા વિચારતો હતો. જે લોકોને વચન આપવામાં આવ્યું હોય એ લોકો રાહ જોવે છે. ભાઈ 2 દિવસ પછી પૈસા આપશે એટલે તમારું ટેન્શન ઓછું થઈ જાય છે. 2 દિવસ પછી તો પૈસા આવવાના જ છે ને, 2 દિવસ તમે શાંતિ થાય છે. તમે રાહ જુઓ છો કેમ? 2 દિવસ કોઈ કે મહિના પછી તમને 1 લાખ મળશે એટલે તમે કહો કઈ વાંધો નહીં, 1 લાખ માટે હું 1 મહિનો રાહ જોવા તૈયાર છું. આપણને જ્યારે વચન મળે છે તો માણસ રાહ જુએ છે, પણ જે લોકો રાહ નથી જોતા તેઓ વચન નથી પામેલા. સ્વર્ગમાં વચન મળ્યું છે, આપણે રાહ જોઈએ છીએ. બધો 20 વર્ષ થઈ ગયા હજુ બી હું રાહ જોઉં. કેમ? જેની પાસે વચન છે એ રાહ જોઈ શકે છે, જેની પાસે વચન નથી એ લોકો ચમત્કારમાં માને છે. અને જ્યારે ચમત્કાર થાય છે તરત ફૂટી નીકળે છે, એ પથ્થરવાળા જેવા હોય છે, તરત કહે છે કે ઉગે છે, પણ પછી સૂરજ ઉગે છે અને તરત ચીમળાઈ જાય છે. આવું કર્યું પ્રભુ, આવું કર્યું એમ આપણા મોઢા જે સ્માઇલામ હોય છે એ સ્માઇલામ થઈ જાય છે. જેની પાસે વચન છે, ઈબ્રાહીમને વચન મળ્યું અને કહે છે રોમન 4:20 કલમ, પ્રભુનું વચન પર એને વિશ્વાસ કર્યો. રોમન 4:20 કલમ, દેવનું વચન ધ્યાનમાં સમક્ષ રાખ્યું માટે 25 વર્ષ સુધી આપણે કે દેવ ચમત્કાર કરે. ઇબ્રાહીમ બાપ કહેવામાં આવે, ઇબ્રાહીમ ને વિશ્વાસ તો પિતા કહેવામાં આવે છે. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો, જેનો વિશ્વાસનું ફળ જો કહેવાય છે ને,
વિશ્વાસ ના ફળ મીઠા હોય છે અથવા તો ધીરજ ના ફળ મીઠા હોય છે. ખરેખર જ્યારે અમે અભ્યાસ કર્યો તો સાચું મને એવું મળ્યું કે ધીરજ ના ફળ ટીકાઉ હોય છે, મીઠા નહીં ટીકાઉ હોય છે. જેનું ઘર ફટાફટ બાંધવામાં આવે ને, અરે સાહેબ બે મહિનામાં તો તમને બોલો ઘર ઊભું કરી આલે, જો કેવું હોય પણ જે કે ને કઈ વાંધો નહીં, વરસાદ સુધી રાહ જુઓ તો પાણી બરાબર મળે. જેના ઘર અરે જે ધીરજ રાખે છે, ધીરજના ફળ મીઠા નહીં ધીરજના ફળ ટીકાઉ હોય છે. ઇબ્રાહિમે પ્રભુનું વચન ધ્યાનમાં રાખીને અવિશ્વાસ નહીં કર્યો, સંદેહ નહીં લાવ્યો, પણ પ્રભુ જોરથી હાલેલુયા, પ્રભુ જોરથી. અને એમ આપણને જયારે આશીર્વાદ ની વાત કરીએ છીએ, સફળતા, નોકરી, કોઈ પણ પ્રકારનો આશીર્વાદ, લગ્ન હોય કે બાળક હોય કે સારામાં સારી વસ્તુઓ જે પ્રાપ્ત કરવાની હોય, ત્યારે આપણે બહુ બધો મહિમા આપીએ છીએ. ઈબ્રાહિમે દેવને મહિમા આપતો રહ્યો. આપણે જ્યાં સુધી મહિમા આપીએ છીએ ત્યાં સુધી ટીકાઓ, ત્યાં સુધી આપણો વિશ્વાસ છે. પણ જેઓ મહિમા આપવાનું બંધ કરીએ છે, એટલે સમજી લો આનો આટલો જ વિશ્વાસ હતો. પ્રભુ કે આ તો પડવા આવ્યો બાપા, કરડો હલ્યો બધો, આ તો હવે વિશ્વાસ થાય છે બીજે જશે. બહુ ધીરજ રાખી હવે એને લાગે છે આમ જવાનો છે, અને તરત પ્રભુ પકડી લે છે. લખ્યું છે તમારી જે વિશ્વાસની પરીક્ષા છે એમાં દ્રઢ થાઓ અને જે ફળ મળવાનું છે એની આશા પણ રાખો, અને પ્રભુ શક્તિ ઉપરાંત તમારા ઉપર વધારે આવવાની દે. પ્રભુને ખબર છે જેમ બાળક વિશે હોય, બાળક છે ને થોડું હવે રડે છે પણ હવે તો લાગે છે ચૂપની તરી હાલ દો હાલ દો હાલ દો, ત્યાં સુધી આપણે તડપાવીએ છીએ, ત્યાં સુધી એને થોડું રડાવીએ છીએ, બેટા પ્લીઝ કામ કરવા દે, પત્તાને આપું છું કામ કરવા દે આપું છું, એમ ધીરજ રાખે છે, રડ રડ કરે છે. પણ જે રીતના વધારે રડે છે તરત ઊભા થઈ જઈને આપી દઈએ છીએ કે ભાઈ સંત દેવ જાણે છે, પણ આપણે ધીરજવાન થઈએ એવી પ્રભુની ઈચ્છા છે. ખ્રિસ્તી માણસો, અત્યારના સમયના ખ્રિસ્તીઓ, પેન્ટિકોસ્ટલ ખ્રિસ્તીઓ, એમાં ધીરજ બિલકુલ નથી, એમને ફટાફટ જોઈએ છે. પ્રભુ શું ખ્રિસ્તે બહુ સરસ વાત જે કીધું, બી વાવનાર ભાવાગો. અને અમુક જે વધારે પ્રયત્ના પેન્ટિકોસ્ટલ બી પડ્યા એ લોકો તરત તરત કે ઉગી નીકળ્યા, તરત હાલેલુયા, તરત એવા લોકો સુસાઇડ કરે છે, તરત વાળા ઇન્સ્ટન્ટ જોયા છે, ઇન્સ્ટન્ટ પ્રભુએ આપ્યું ફટાફટ, પ્રભુ વિશ્વાસ કરું છું, પ્રભુ કહે પછી નહીં આપ્યું તો પ્રભુ મારું બહુ ઉદાસ થઈ જશે, વધારે ઉદાસ થઈ જશે, અને પ્રભુ હું તમારા પાસે આવી જઈશ. લોકો જે લોકો ધીરજ ગુમાવે છે એ લોકો આડા અવળા પગલા ભરે છે, અને ખ્રિસ્તી લોકો ધીરજવાન હોવા જોઈએ. જેલમાં હતા સ્તુતિ આરાધના કરતા હતા, એવું નહીં કે હમણાં ધરતીકંપ થશે, એમના પહેલા કોઈએ ધરતીકંપ નહોતો કર્યો. પાઉલ સિલાસ કે અનુભવમાં હતા કે પિત્તર જ્યારે જેલમાં હતો ત્યારે એને સ્તુતિ કરેલી, અહીંયા દરોગાને ભીડાવી દીધો, ત્યાં સ્વર્થ આપેલી, હું કરવા દે ને, એવો કોઈ અનુભવ નહોતો. બસ દેવને માન આપવું, દેવની સ્તુતિ કરવી, દેવને દેખાડ્યું, મહિમા આપતા રહેવું, આ દેખાડ્યું, હજુ બી હું વિશ્વાસ કરું છું. ઈ ભાઈ મેં દેવને મહિમા આપતા રહો. તથા જે વચન તમારો વિશ્વાસ છે, પણ તમે કહો ખાસો સમય થયો પણ હવે મને ઓછો છે, પણ હા દેવ કરી શકે છે, તમારો દેખાય છે વિશ્વાસ, તમારો વિશ્વાસ થોડો કાચો થયો છે, કાચો થયો છે, કાચો થયો છે. આપણે વિશ્વાસમાં હોવા જોઈએ. ધીરજવાન ધીરજ એ માને છે જેની પાસે વચન છે. હિબ્રૂ છઠ્ઠો અધ્યાય, હિબ્રૂ પત્ર છઠ્ઠો અધ્યાય 12મી, તમે મંદ ના પડો. 10માની 11માની 11મી આજ્ઞા સમજીને ચાલુ,
મંદ નહીં પડવું. અને તમે મંદ ન પડો, પણ જો વિશ્વાસ તથા ધીરજ થી વચનનો વચનોના વારસ છે. જે લોકો વિશ્વાસના વારસ નહીં, ધીરજના વારસ છે. આપણે લોકો વિશ્વાસના વાતો કરે છે. વિશ્વાસ જો વિશ્વાસ વિશ્વાસ જેને ફળ નહીં મળ્યા, ધીરજ વાળાને ફળ મળ્યા. આખી વાત જુદી છે. આપણે તો વિશ્વાસ હમણાં પ્રભુ આપી દો, કઈ કર્યું નહીં, પ્રભુ વિશ્વાસ નહીં કરતો. પ્રભુ સાંભળે છે, એનો હાથ ટૂંકો નથી, ફટ કરીને છે. જ્યારે દુખતો હતો પિત્તર પાસે નહીં, પ્રભુએ નહીં કીધું પિત્તર ચાલ 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 દૂર હતો. પ્રભુએ મોટો પગલો ભર્યો ત્યાં, અને આમ કહે પકડી લીધો તરત. પ્રભુ જે શીખવ્યું, ધીરજથી ફળ, ધીરજથી વચનના વારસ છે તેઓનું અનુકરણ કરીએ, ઝટપટ વાળાનું અનુકરણ ન કરીએ. ધીરજ વાળાનું અનુકરણ કરીએ. 10:36 હિબ્રુ 10:36 ત્યાં પણ એ જ વાત લખેલી છે. 36મી કલમ, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની. વચનનું ફળ તરત મળે છે, ચમત્કાર કરીએ કહીએ છે, પણ ધીરજથી મળે એને ટીકાઓ કહીએ છે. જો તરત તો કોઈ લગ્ન ચાલતો થઈ જાય, પ્રેસ ગો પણ ચાલતો થઈને પી ગયા ચાલુ ભાઈ પેલા મારે લાગે છે ટાટા થોડું લાગે મારા. એટલે જો સીધો હું પ્રભુ જો ચાલતો કરી પછી પેલા જો હું કયો ટાટા થોડું છું, એટલે તરત ચાલતા થઈને અને તરત અસર પામીને. ઘણા લોકો એવા હોય છે, અમારા ભરેલાની વાત કરું, પ્રભુ આપી દો ને પછી જો પેલાને બતાવું, એ ભાઈ મારી ગાડી જો તમે ગાડી આવી ગઈ, તમે ગાડી આવી ગઈ, તું મને બેઠા લાગે ચમત્કાર આશીર્વાદ પામીને તરત સો સો કરવાનો હૃદય. પ્રભુ ત્યાં ફેંકા, પ્રભુની વાત નહીં, પ્રભુને છોડો, ચમત્કારની વાત છોડો. હું મારા હૃદયમાં છે તરત કરશે ને પછી તરત હું બતાવીશ રિઝલ્ટ બી. મને કહે કે હું જો પાસ તો એટલી વાર પાસ થઈ પછી તારું આવ્યું મારું છું મારું છું. આપણે ભૂલી ગયા છે તરત જે ચમત્કાર થાય છે એમાં પાછળ આપણું તરત વિચાર હોય છે. નેક્સ્ટ સ્ટેપ આરાધના નહીં, આભાર નહીં, તરત બીજું જ તરત તૈયાર હોય આમ. અને કણસ લાજે ઉગે, ફળકા જેવું ફૂટે, સુકી મામી ભૂમિની જેમ, અને આપણે ક્યાં ઉગ્યું તરત. બાઇબલના સેવકો ધીરજવાળા હતા. 25 વર્ષ કોણ રાહ જુએ તમને ગાડી મળશે 25 પછી? હમણાં તો સમય છે ચલાવવાનો, 25 વર્ષ હું જોવાનું. બા બાળક નાખજો, પ્રભુ રહેવા દો, બીજું કશું વિચાર. આપણે પેન્ટિકોસ્ટલ આવા લોકો છે અને એવા ચમત્કાર માને છે. કોઈ વળગાડ થયો તો તરત પડી ગયો સાવ થઈ ગયો સાહેબ, હું સાવ થઈ ગયો, બગડી ગયો કેસ, પડી ગયો પ્રભુમાં તો એ પડી ગયો, એકદમ પડી ગયો. આપણે બધા પ્રભુમાં છે, ચમત્કાર છે, ચમત્કાર આપણે પ્રભુમાં ટકેલા છે, ચમત્કાર છે. આપણે કીધું અને તમારા ફળ કાયમ રહે એ દેવના છે, એ ચમત્કાર છે. આપણે ચમત્કારમાં માનીએ છીએ, દેવ ચમત્કાર કે દેવ છે કે કરે છે એ બધું ચમત્કાર જ છે. પણ વચન જેને મળે છે એનામાં ધીરજ હોય છે. જેની પાસે વચન નથી એ લોકો આશા ગુમાવી દે છે. બીજી વાત, કોણ ધીરજ રાખી શકે છે? હું વિચારતો કોણ ધીરજ રાખી શકે જેને ભવિષ્ય ખબર હોય એ ધીરજ રાખે છે. ભાઈ વરસાદ પડે છે ને બંધાઈ થઈ જશે, એ જેને ખબર હોય એ લોકો ધીરજ રાખે છે. હવે આવે છે ને જતા બી રહેશે એ ધીરજ રાખે, થોડું સાંભળ્યું ને ગાળો બોલે જતા રહેવાના છે, કંઈ થોડા કંઈ ગા 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 બોલવાના છે, જવાના જ ના કરે. જેને ખબર છે ભવિષ્ય એ ધીરજ રાખે છે. રોમન આઠ પચીસ કોઈ મને તો વાંચો મળેથી. આપણને દુઃખો માંથી સુખ હોય છે, જેમ સ્ત્રી ને વેદના થાય છે પછી બાળક આવે છે એટલે વેદના ભૂલી જાય છે. અનુભવ તમને ખબર હોય છે
મહેનત કરો છો એનું પરિણામ મળે છે. તમે બી વાવો છો એવું ગેપન છે તો તમે ધીરજથી એની રાહ પણ જોઈ શકો છો. ત્રીજી વાત, જે લોકો ખરા હોય છે, સાચા હોય છે, તેઓ ધીરજ રાખી શકે છે. પણ જે સાચા નથી હોતા એ લોકો ધીરજ નથી રાખતા. પહેલા તિમોથી 6:10-11 લખ્યું છે, તું ધનવાન થવા માટે ઉતાવળ ન કર. ઘણા ખ્રિસ્તી એવા હોય છે જે લોકો ધનવાન થવા માટે ખ્રિસ્તી થાય છે. હાલે અરે ગાડી આવશે આવશે તે આવશે, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માની, અરે સેવક થઈ જાય, સેવકોને ત્યાં ગાડી આવી જાય, એમ કરીને ધનવાન થવા માગે છે. હું એટલા માટે લોકો પ્રભુની પ્રભુ પ્રભુ ઘણા કરે છે. અહીંયા લખ્યું છે 10મી કલમ, કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. ઉપરની કલમ, પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે, ઈચ્છા રાખે છે, તેઓ પરીક્ષામાં ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશ. કારણ કે તમે જ્યારે જે વાતની અપેક્ષા રાખો છો, ઈચ્છા રાખો છો, એમાં તમે ઉતાવળ કરો છો કે મને પ્રાપ્ત થાય. પણ જે લોકો ઉતાવળ કરે છે તેઓ ખાડામાં પડે છે. દેવ તરફથી ચાલે છે એ ટીકા હોય છે. અહીંયા વાંચીએ છીએ 10મી કલમ, જેઓ તેઓ પાપમાં પડે છે, પૈસામાં પડે છે, પછી તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૂષણામાં જે પડે છે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. હા, પછી કેમ કે દ્રવ્યનો લોભ સગળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલા એક વિશ્વાસી ભટકી ગયા. એનો લોભ એટલે એ જે મને પ્રાપ્ત થવું જોઈએ એ તત્કાલ પ્રાપ્ત થાય એવી જે ઈચ્છા રાખે છે તેઓ પાપમાં પડે. પછી અને ઘણા દુઃખોથી તેઓને પોતાને વિંધ્યા છે. પછી પણ હે ઈશ્વરના માણસ, તું તને કહું છું, તું એનાથી દૂર રહે. શું લખી છે? તું તેઓથી નાસી જા અને ન્યાયપણો, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ, ધીરજ નું અનુકરણ કર. ધીરેથી આવવા દે પૈસા, આપણે તાત્કાલિક નહીં, ધીરેથી આવવા દે. ધીરજથી આવવા દો. આપણને ખબર છે તરત શું શું બને છે. ચોખા બને છે, ઈંડા બને છે, પછી શું તરત બીજું બને છે, પ્લાસ્ટિક વાળું, ચાઇના, મેગી. હા, મારે શું કહેવું યાર, કોવિજ, બોઇલ, બોઇલર જોયા છે, બોઇલર ફાટે તો બે બોઇલર નહીં, 5 રૂપિયાના પીલા ઇન્જેક્શન મારો 45 દિવસના 60 કેજી ચિકન, ફટાફટ ફટાફટ ચિકન, મીઠી મરઘી મોગી હોય કઈ દેશી, પેલી તો ઇન્જેક્શન વાળી. આપણે તૈયારીમાં ના માનીએ એ ચમત્કાર છે. શેતાન બી ચમત્કાર કરશે, તેસ્તાલ કે મને લખ્યું છે ચમત્કાર. લે આપણે ચમત્કાર શું ચમત્કાર, ઇન્સ્ટન્ટ એ ચમત્કાર લે છે. આપણા જન્મ લયા, આપણે શું હતા, શું થયા, પાઉલ કઈ જતો તને કઈ જતો રહો, આ ચમત્કાર છે. આગ્રહ થઈ ગયો તાત્કાલિક, આ ચમત્કાર છે. દેખતો થો એને આપણે કહે ચમત્કાર. આપણે એવું સમજીએ જે દેખતો થાય ચમત્કાર. અરે ખ્રિસ્તમાં ગાંધળો થઈ જવો જોઈએ. પ્રભુને આગ્રહ કર્યો ને એને લખ્યું, એને બીજો કોરંથી 5:7 લખ્યું, અમે દ્રષ્ટિથી નહીં ચાલતા, બંધ કરી દીધું, અમે વિશ્વાસથી ચાલીએ. પ્રભુ પ્રભુમાં આવ્યા પછી આંખો બંધ, તાત્કાલિક આંખ બંધ. પેલા કંઈ ગાંધો થયો બાઇબલ વાંચવા કે તાત્કાલિક શું મળશે, અમે તો આંધળા થઈ ગયા, તાત્કાલિક આંધળા થઈ ગયા. ઈસુ ખ્રિસ્તના નામે આંધળા થઈ ગયા, ગાંઠા થઈ ગયા. પ્રેઝ ગોડ. આપણે આવા પ્રકારે ચમત્કાર થયા છે. પ્રેઝ ગોડ. આપણે માર્ગે નતા, પ્રભુના માર્ગે નતા, પ્રભુને માર્ગે આવી ગયા. આ ચમત્કાર, ઘણા લોકોના જે ચમત્કાર છે એ અલગ છે, ખ્રિસ્તી ચમત્કાર આ છે. જે લોકો ખાતરી હોય છે તેઓ રાહ જોઈ. રોમન 15:4 15:4 અગાઉ જેટલું પણ લખવામાં આવ્યું હતું, કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું કે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું. શું શિખામણ મળે? કે તમે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાં દિલાસો આશા રાખો. આમેન. ધીરજથી આશા રાખો. પ્રભુ આપણા જીવનમાં અત્યાર સુધી કામ કર્યું છે, હજુ બી કામ કરશે. હવે આપણે નાસી પાસ ના થઈએ, ના હિંમત ના થઈએ. આપણને યુગ વિશે ખબર છે,
અયુબ વિશે જે યાકુબનો પત્ર 5મો અધ્યાય 11મી કલમ લખી છે, તમે દેવની દયા જાણો છો, અયુબની સહનશીલતા. આવી સહનશીલતા કેટલી? તરત ડાયવોર્સ. આવી સહનશીલતા કેટલી? ઘરે મૂક્યાશ. જો ત્યાં નહીં, ઘરે ઘરે એકદમ શોર્ટ ચમત્કાર થશે. ઘરમાં હોય પપ્પા તમારે મૂક્યા આવ્યો, કોઈ ખબર હાલ ચમત્કાર. સહનશીલતા, સ્ત્રી સહનશીલ એવું કહેવાય છે. એવું હતું કંઈક મેસેજ હતો ત્રિવેના લગ્નમાં, પુરુષ સ્ત્રી જો શક્તિ છે તો સ્ત્રી શક્તિ છે તો પુરુષ સ્વયં શક્તિ છે, એવું કીધેલું રાજુભાઈ લીખો હતું ડોડિયા સાહેબ. પુરુષ છે શંખ એમ લાગે. અયુબની સહનશીલતા જો પેસગોટ, અને આ જે નમૂના છે એ લોકોનું અનુકરણ, કોઈ અયુબનું અનુકરણ નહીં કરતા, બધા પેલાનું અનુકરણ કરે છે. અહીંથી નીકળે રેસ અને ફાટકીને પડી જાય. તું પડ, તું પડ, અલા ભાઈ પડ નહીં, ઊભો થઈ જા, ખ્રિસ્તમાં ઊભો થઈ જા, તારો જીવન બદલાઈ જાય. પેસ ગોટ, તું દારૂ બંધ કરી દે, તું સિગરેટ બંધ કરી દે, તું ગાળો બંધ કરી દે, તારો સ્વભાવ બદલાઈ જાય. ચેન્જ. જ્યારે સમુએલ ખાલી આમ પીઠ ફેરવે છે, સાઉલ રાજાનું હૃદય પરિવર્તન. પ્રેસ બોર્ડ, એવું નહીં કે ગબડી ગોળે ફીંગ કાળવા ગણ વાર અને મામા પચાવ ગણુલુલુલુલુ વેળા સંગમાં જાઓ, અહીંયા પહાડભાઈની પ્રાર્થના ચાલે છે. ઉલુલુલુ હુલુલુલુ, ઘરમાં તો સહનશીલતા છે નહીં. આ જે ફળ છે, આ પવિત્ર આત્માની હાજરીના ફળ છે. અયુબની સહનશીલતા વિશે તમે સાંભળ્યું છે એવું લખ્યું છે. તમારા સુધી પહોંચ્યું છે અયુબનું? અયુબની વાત પહોંચી છે એવું કહે છે. વાંચો અગિયારમી કલમ. જેઓ લોકોએ બાઇબલના સેવકોએ સહન કર્યું, જ્યારે એમના પર વિપત્તિ આવી, એમને કીધું અમે મૂર્તિને આગળ નમવા તૈયાર છે, પણ સહન કર્યું, અગ્નિમાં નાખી દો. સહન કરનારના ફળ સમજી છે, પ્રભુ દયાળુ છે. એટલે હજાર વર્ષ એટલે એક દિવસ જેવી રાણી હતા. પ્રભુ કે એક દિવસ ખમી જા, રાહ જોઈએ. પ્રભુ કે પ્રભુ એક દિવસ તમે ખબર પડે શું બોલો છો. યાદ તો છે, તાત્કાલિક આ કહેવાય. પ્રભુની ઘડિયાળ એકદમ સ્લો છે, પણ એકદમ ફાસ્ટ છે. આપણી નજરમાં બહુ સ્લો છે, પણ એ તો કે એક દિવસ તો બે દિવસ. આપણે પ્રભુ હજાર વર્ષ થયા, હું તમે કહો છો હજાર વર્ષ થયા. પ્રભુ કે વિધિ ગયેલી કાલ છે, કાલ તો થઈ છે, અને તું માતા પર કહે છે એક દિવસ જપતો નહીં, આવું છું થોડી વારમાં, બે દિવસ થયા છે, હું ઉતાળ કરે છે. આપણે બે હજાર વર્ષ થયા પ્રભુ, બે હજાર વર્ષ સેવકો કઈ કઈ થાક્યા, ધીરજ છે. પ્રેસ ગોડ, આ ચમત્કાર છે. અને આપણે આમ કહીએ છીએ કે કેટલો લાંબો ચમત્કાર. ઇન્સ્ટન્ટ અયુબની સહનશીલતા, પણ પ્રભુને એવું સામર્થ્ય જુઓ. પ્રેસ ગોડ, આપણે પ્રભુ પર ભરોસો હંમેશા રાખીએ. પ્રેસ ગોડ, આપણે જેને તાત્કાલિક કહીએ છીએ, જ્યારે ફળ તમને મળે છે એ દેખાડે છે તમારી ધીરજની લિમિટ આટલી છે. તમે આટલી સહનશીલતા કરી શકો છો, તમારી સહનશીલતાની લિમિટ આટલી છે. તમે કચકચ કરી બેઠા, તમે બોલી બેઠા, જ્યારે મિશ્રમાં નીકળ્યા કચકચ ના કરી, ઘણો સમય થયો, ખુશ થતા સ્તુતિ આરાધના કરતા, 15મા અધ્યાયમાં ગીતો ગાતા, ડબ ફગાડતા, કેટલા ગીત ગાવાના, પહોંચીશું ભાઈ ધીરે રાખો. અને મરિયમ બી હાલુલિયા હાલુલિયા ડફલી બગાડે, ડફલી વાલે બી બધું વગાડે કર્યું, ના ચાકુ દયા, મૂસા ગીત બનાવ્યું, પછી આગળ ગીત નહીં લાગતો બનાવ્યા, પણ બસ આ લોકો કચકચ આવે, મૂસા કે ગીતો ગાવા દો ને યાર, તમારે કચકચ સોલ્વ કરવાની મળે. અને મારે કચકચ કરે કાનમાં, પ્રભુના કાનમાં કાન સુધી કચકચ પહોંચી, ધીરજ પતી ગઈ. પ્રભુ કે રઘુ જેમ તેમ કંઈ ચલાવો, ચમત્કાર રોજ બતાવો બાપા, રોજ ચમત્કાર, 40 વર્ષ સુધી ચમત્કાર. પેલા કે કંટાળે ખાવાથી બી ચમત્કાર છોડો, હોય ખાવા કંટાળ્યા છે. પ્રભુ કે ચમત્કારથી આંખ ખુલશે, આરાધના કરતો કરશો, પેટમાં ખાવા જશો તો, પણ કે આ એકનું એક મટન બિરયાની બસ,
કંઠાળી ચમત્કાર ના જો. પ્રભુ એમને લઈ ગયા. કેટલા વર્ષ લાગ્યા? કેટલા વર્ષ લાગ્યા? હા કેટલા વર્ષ લાગ્યા પહોંચતા? 40 વર્ષ. 40 વર્ષ પછી એમને દેશ નામ જોયો અને દૂરથી જોયો કે ત્યાં ઉતરણ, હજુ ઉતરણ નીચે. બાઇબલના સેવકો ધીરજથી વચન પામેલા છે. જ્યારે અત્યારના ખ્રિસ્તીઓ તાત્કાલિક વાળા છે, એના કરતાં દોરા ધાગા કરાયેલો પતી જાય ફટાકીને. આમ બે ત્રણ દોરા પહેલા દો એટલે નીકળી જાય. બે ઝાડુ લગાડ્યો સાહેબ કંઈ કરી આવો તમને. આ ખ્રિસ્તીઓ તો રોકે હોલ નાઇટ કરી પડશે. હોલ નાઇટ કરો પણ બીજા દિવસો તો થાય કે નહીં? ભાઈ અઠવાડિયા આટલું બધું હતું એમ. પ્રભુ શ્રી કૃષ્ણ કેવું કરતા હતા? ધીરજ તમારા પાસે છે કે ધીરજ છે જ નહીં? 20 વર્ષના મીટિંગમાં ના જાઓ, ધીરજ ગુમાવી જશો. તમે તાત્કાલિક વાળા થઈ જશો. તાત્કાલિક હમણાં પડવું જોઈએ, હમણાં પડવું જોઈએ. એટલે સેવક હતા મુસલમાન સેવક. કોણ? કુરેશી. હા નબીન, નબીન, નબીન કુરેશી પ્રભુના સેવક. એ કે ભાઈ હિન્દુ મુસ્લિમોમાં કામ કરતા હતા પણ એને કેન્સર થઈ ગયું. તો લોકો કહેતા હતા કે જો અલ્લાહ કે ખિલાફ હોય તો એસાઉમાં. અને બધા કહેતા હતા કે યાર આપણે તો બધા બધા ટીબી જોશું અને બધા સેવકો જે પેન્ટી પેલા કયા કેન્સર મટા અમે મટાડી લેવાની યાર. તો પેલા લોકોનું મોહિતો બંધ થઈ જાય પણ એવું કશું નહીં કર્યું. કોઈ કેન્સર ના મટાડ્યું અને સેવક બની ગયા. પણ કેન્સર ફટાક મળતા તો ખરા. પેલી બાજુ ટીબી જોશું ફટાફટ મળે પણ અહીંયા સેવક કશું થયું નહીં. ત્યારે એમ થઈ જાય કે આ શું છે? ખ્રિસ્તી માણસ ધીરજ રાખે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણે ધીરજમાં માણીએ. કુછ મિલે યા ના મિલે પ્રભુ કી સ્તુતિ. પ્રેઝ ગોડ. કોઈ કદાચ કે અમે ખ્રિસ્તી છે, અમે ધીરજ માણીએ છે. આ કાળમાં ને આવનાર કાળમાં અમને જીવન ભાવમાં કરે છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. બે પ્રકારના જે ખ્રિસ્તી છે, એક જે તાત્કાલિક રિઝલ્ટ જોવા માંગે છે, તત્કાલ જોવા માંગે છે, એટલે ઉતાવળ બધા જ પગલાં ભરે છે અને એટલા માટે તરત આજ્ઞા પાલન કરે છે, તરત આરાધના કરે છે, તરત પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, તરત બધી મીટિંગમાં દોડ 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 દોડ. એક મીટિંગ નહીં ચૂકવું, કેમ? ઇન્સ્ટન્ટ જોઈએ છે. એટલે એમના દોડ બી બહુ ફાસ્ટ થઈ જાય. પછી ધીરે ધીરે કે સાડા નજુ તો જવાય છે, બહાર છે મીટિંગને. પહેલાં તો પહેલાં બેસી જતા હતા. કેમ? ઇન્સ્ટન્ટ. જે લોકો ઉતાવળ કરે છે એ દેખાય છે, લોકો તરત રિઝલ્ટની વાત કરે. પછી લોકો આરામથી જવાય છે. પહેલાંથી છેલ્લા સુધી ધીરે ચલાવે, લોકો આરામથી જૈસાળ હોય જાય. બહુ ધીરે ચલાવે છેલ્લા સુધી, એક જ એની બંધારણ હોય. આરામથી જવાનું, ઉતાવળ નહીં, ધીરે ચલાવે. આપણને પ્રભુએ વચન આપેલા છે. પ્રભુ અયુબની સહનશીલતા, પછી એને જે પરિણામ મળ્યું પ્રભુના ચમત્કારને જોઈએ છે. માથે સ્વર્તા 13મો અધ્યાય 30 એટલે બસ સમાપ્ત કરીશ. થોડી વાત કહેવા માગું છું. 13મો અધ્યાય 23મી કલમ, માથી 13:23. અને સારી ભોય પર જે બી વાવેલું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, સારી ભોયમાં જે વવાઈ ગયું છે એ છે, તે વચન સાંભળે છે, તે આજ છે, તે તેજ છે, એ એજ છે કે જેમાં વવાઈ ગયું છે. છે કેવી રીતે સમજે છે? સમજે પણ છે, સમજવામાં વાર લાગે. શું કહો છો? હું સમજી ગયો એવું કે ને, એટલે કે હજુ એને સમજાય નહીં. અડધી ગાડીએ ચડ્યો છે. જે સમજતો હોય ને એ આખી રાત વિચારતો. સમજે હવે પડી, હવે પડી મને ખાસું હવે સમજ. તમને જયારે બહાર પડે ને પછી થોડા વખત પછી સમજ પડે. તમે તાત્કાલિક ના સમજ પડે. તો જેને સમજણ પડે છે એ ધીરજથી પડે છે. એમ ના કહો કે સોટી મારી પ્રભુ, પ્રભુ સમજી ગયો, પ્રભુ કેવું સમજી ગયો. હજુ બાબુ બે ત્રણ વાર પડવા દે, તને સમજણ બહાર બહાર પછી આવશે. તાત્કાલિક સમજણ નહીં પડતી, થોડા સમય પછી સમજણ પડે છે. અહીંયા વાંચે છે, બી વવાય છે પછી સમજે છે અને એને નિશ્ચય ફળ લાગે છે. તેને 100% નિશ્ચય એટલે 100 ગણા એટલે બોલ નિશ્ચય એટલે 100 ગણા 100% ફળ લાગે છે. શું કહે?
એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા અને કોઈને 30 ગણા લાગે છે. આમેન. ધીરસ્તી ફળ આપે છે. 8મો અધ્યાય લુકા 8 8મી કલમ ને 15મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તા દ્રષ્ટાંત છે. કીધું 8મો અધ્યાય 8મી કલમ સાંભળો. બીજા સારી ભોયમાં પડ્યા, ઉગ્યા 100 ગણું ફળ આવ્યું, એટલે 100% ફળ લાગ્યા. ઘણો પાર્થ કહ્યું જેને સાંભળવાનું કાન છે તે સાંભળે. 15મી કલમ સારી ભોયમાં પડેલાય છે જેઓ સામેને ચોખ્ખા તથા રૂડા દિલથી વચનને ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે. જાઓ સાસ હસો, આપણે કે થયું તો નહીં કહી, હું થયું હે ધીરજથી માની લીધું, કીધું પતી ગયું, પ્રેસ ગો, આભાર માનો, પ્રેસ ગો, બે દિવસ પછી રાખશે, પ્રેસ ગો, બે દિવસ આરાધના, 50 દિવસ પછી રાખશે આરાધના. વચન જેની પાસે હોય છે એ ધીરજ રાખે છે, અને આપણે ધીરજ રાખીને બતાવીએ મારી પાસે વચન છે, જે વચન મળ્યું છે એ ધીરજ રાખે છે. અને જેમ ઇબ્રાહિમ કહે છે ક્યાં સુધી, 15મા અધ્યાયમાં કહે છે ક્યાં સુધી, 15મા અધ્યાયમાં કહે છે ઉત્પત્તિ 15મા અધ્યાયમાં ક્યાં સુધી, આવો હું જઈશ. ધીરજની હવે એની થોડું સમાપ્ત થઈ રહ્યું છે, એટલે 15મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં એની સ્ત્રી કહે છે ક્યાં સુધી વાત છોડો, અહીંયા આવી જાઓ. 15મા અધ્યાયમાં શબ્દ વાંચો, અને ઇબ્રાહિમ બોલ્યો, ઇબ્રાહિમ હવે કંઈ બોલે છે, પ્રાર્થના નહીં, બોલે છે, હે પ્રભુ યહોવા, હે પ્રભુ યહોવા, મને શું આપી, તું મને શું આપશે, કે હું નિસંતાન ચાલ્યો જાઉં. આ બહુ સમય થયો પછી, ને આ દમસ્કનો અલીએઝર મારા ઘરનો માલિક થનાર છે. હા, અને ઇબ્રાહિમ બોલ્યો, જો તે મને કઈ સંતાન નથી આપ્યું, હા, મને જુઓ મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ થશે. હવે તો મને આવું થઈ રહ્યું છે ભલગણા કે વારસ આ થઈ જશે. 16મા અધ્યાયમાં સારા કહી દીધી કે તમે બહુ રડો નહીં, દુઃખી ના થાવ, દાસી પાસે જાઓ ફટાફટ, ઈનામ ફટાફટ, ઈનામ આજે કેટલું ખરાબ થયું છે. અને એ જે હતા દાસી પુત્ર એને વચનના પુત્રને હેરાન કર્યા. આજે બી છે કે આજે બી એવું છે. લુક 8:15માં જેમ વાંચ્યું, વચન ગ્રહણ કરે છે ધીરજથી ફળ આપે છે, અને પવિત્રમાં જે ફળ છે ગલાતી 5મો અધ્યાય ની કઈ કલમ, 22મી કલમ, ગલાતી 5:22, ફળ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ છે. પ્રેઝ ગોડ, સંયમ, ધીરજ, સહનશીલતા, ધીરજ, વિશ્વાસપણું રાખવું પડે છેલ્લા સુધી, પ્રેમ છેલ્લા સુધી રાખવો પડે, પ્રેમ કરે જેમ નહીં, ભલાઈ છેલ્લા સુધી ખાવી પડે, નમ્રતા દેખાયા જ કરવી પડે છેલ્લા સુધી, છેલ્લા સુધી. આ પવિત્ર આત્માના ફળ છે. એટલા માટે હિબ્રુ 12:1 લખ્યું છે, જે લોકો રેસમાં છે ખ્રિસ્તી જીવન, રોમન હિબ્રુ 12:1, તો આપણી જે આસપાસ છે એ લોકો પેન્ટીકોસ્ટલ નથી, જેટલા પણ ખ્રિસ્તી હરોળમાં છે એ બધા ધીરજ થી દોડે છે. આજે તો કાલે તો પરમ દિવસે, આજે તો કાલે તો પરમ દિવસે, આજે તો કલને તો પરસુ, પ્રભુ કામ કરે. પ્રેસ ગો, આપણે ખ્રિસ્તમાં ધીરજ રાખ્યા કરીએ એનો ફળ ચોક્કસ છે. પ્રેસ ગો, એ બતાવ્યું છે પ્રભુ હું તમારામાં માનું છું, તમારે બીજું કામ કરો તો કરી લો પ્રભુ, કોઈને ચમત્કાર તાત્કાલિક હોય તો કરી લો, પાછી આવજો આવજો. પ્રેસ ગો, આપણે પ્રભુને જાણીએ છીએ એ કરી શકે છે, એના માટે
બધી વાત શક્ય છે. પ્રેસ ગો, આપણે આપણા વિશ્વાસ નહીં કરતા, એ બધું ચાહે તો બધું કરી શકે છે, પણ આપણને શીખવા માંગે છે, આપણી સહનશીલતાને વધારવા માંગે છે, ધીરજ આપણામાં છે એને પરિપક્વ કરવા માંગે છે. પ્રેસ ગો, તમારી દોડ જે ધીરજ દોડ છે એમાં દોડ્યા કરી. પ્રેસ ગો, પ્રાર્થના કરી. આપણે જો ઉતાવળ કરી હોય તો લખ્યું છે ફાંદામાં, પૈસામાં, તૃષામાં પડે છે, વિનાશના અધોગતિમાં ડૂબાડે છે. ઉતાવળ ન કરીએ, પ્રભુ પાસે જ્યારે બી માગીએ, વિશ્વાસથી માગીએ, અહીંયા તરફ જોયા કરીએ, કારણ કે છે ધીરજથી ફળ આપે છે. એ વિશ્વાસ કરે છે કે મારી પ્રાર્થના દેવ સાંભળે છે અને ઉત્તર આપે છે, અને વહેલો દાદ આપનાર દેવ છે. પિતા, અમે ખ્રિસ્ત તમારા નમીએ છે, આભાર તમારા પવિત્ર વચન માટે, નિર્ભય જેમ વચન મળ્યું, ધીરજથી રાહ જોઈ અને મહિમા આપતો રહો, આભાર માનતો રહો. તમે જેમ કીધું જેમ સ્વીટ હશે તે તાળ પામશે. તમે જે કહે છે જે સારી ભૂમિમાં વવાયેલા છે મારા બી જે ફળ આપે છે એ સારી ભૂમિમાં જ વવાય છે, નિશ્ચય અને ગ્રહણ કરે છે, સમજે છે, નિશ્ચય ફળ લાગે છે, ધીરજથી ફળ આવે છે. ઇબ્રાહીમને સેવકો જેમ વાંચ્યું ધીરજથી વચનના વારસ થયા, એમ અમારે પ્રભુ ધીરજ ન હોય અમે કૃપા માગીએ છીએ, અમને ધીરજ આપો પ્રભુ. પણ પ્રભુ જે વિરોધી છે એના મો બંધ થાય, પણ ચમત્કાર થવા દો. ઓ પ્રભુ, અમે પરિપક્વ થવા માગીએ છીએ, કેળવવા માગીએ છીએ, અને પ્રભુ અમે વિશ્વાસમાં વધુ વધવા માગીએ છીએ. પ્રભુ દરેક સાંભળનાર સદા આપો ફરદાભાર. પ્રભુ આજના દિવસ માટે સીધાબેન માટે પ્રભુ મેં આભાર માનીએ છીએ, જન્મના દિવસથી આજ સુધી તમે કૃપા આપી ધીરજ રાખી શક્યા છે, વધુ એમને પ્રભુ ધીરજ આપો. ઓ પ્રભુ, ઘર સાચવવા ચલાવવા પુષ્કળ કૃપા આપો પ્રભુ. બાળકોને પણ તમે સંભાળો પ્રભુ, દરેક સાંભળનારને સંભાળો. તમારા પવિત્ર વચન જે સાંભળ્યા છે દરેકમાં વવાય, સોગળ ફળ લાવે, ટકે, અંશુ ટકે, સાંભળનાર દરેક અંશુ ટકે, તાણ પામે, જીવન પામે, સમજણ પામે, આશીર્વાદ પામે. હા પ્રભુ, અમે સ્તુતિ કરીએ તમારા માં રહેવાથી દરેક આશીર્વાદને લાભ છે. ઓ પ્રભુ, અમે તમારામાં ચાલતા રહીએ, ચલાવો પ્રભુ, અમારી સાથે રહો. પિતા ખ્રિસ્ત માંગીએ છીએ. આમેન. રોઝિંગ સાથે કરી માફ કરું છું, માફ કરું. પ્રેસ ગોડ.